ખર્ચો ઓછો અને લાખોની આવક. ચાર વીઘામાં રીંગણી વાવીને લખપતિ બની ગયા છે હરિભાઈ. ખેતરમાં હાલ ગોળ અને લાંબા રીંગણ ઝૂમી રહ્યા છે. હરિભાઈ બારે માસ ખેતરમાં રીંગણ સિવાય કોઈ ખેતી જ નથી કરતા, કારણ કે કમાણી જોરદાર છે. હરિભાઈ મીણા છેલ્લા 25 વર્ષથી રીંગણની ખેતી કરે છે. પરંપરાગત ખેતીમાં ખોટ જતી હોવાથી તેમણે રીંગણ વાવ્યા છે. પહેલા વર્ષે જ સારી આવક થઈ, પછી તો તેમણે ક્યારે પાછું વળીને જોયું નથી. ખેડ ખાતરથી ઓછી જરૂર પડતી હોવાના કારણે ઓછા ખર્ચે વધુ આવક થઈ રહી છે. યે બારમાસી હે, ઇસમે આમદની અચ્છી હે, લાગત કમ હે ઓર દો તીન પાણી મે યે ફસલ પક કે તૈયાર હો જાતી હે. તીન ચાર બીઘે મે બારમાસી ફસલ યે ઉચિત હે ઓર ઇસમે ખાદ બીજ ભી કમ લગતા હે, નડાઈ ગોડાઈ ભી. ઇસલિયે યે હમ બારમાસી ફસલ બેંગણ કી તીન યા ચાર બીઘે મે કરતે હે. खाद बीज हिंडोन सिटी नजदीक यहाँ मिल उपलब्ध हो जाता है. मेहनत कितनी लगती है इसमें? मेहनत कम लगती है. मेहनत कम लगती है. पानी की कितनी आवश्यकता पड़ती है? इसमें कम पड़ती है, मिर्चियों में ज्यादा पड़ती है. बारे मास हरी भाई ने एक किलो रिंगण नो भाव 25-30 रुपया मळे छे. मात्र पोते ज कमाणी करे छे एवुं नथी, गामनी अनेक महिलाओं ने पण रोजगारी पूरी पाड़े छे. अनोखी खेती करीने राजस्थानना करोलीना हरिभाई ए गाममां पोतानो डंको वगाड्यो छे. सालाना हमारे पिताजी 25-30 साल से पहले करते थे, इसलिए हमन को ये इसमें मुनाफा अच्छा. परंपरागत खेती या खेती का विचार आपने कब हटा दिया दिमाग से? ये 25-30 साल से हम ये 30-40 रुपए किलो के भाव मिलने लगे हैं जब से.